ખેડાના મહુદા પાસે લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બની છે। રાજસ્થાનના કાંકરોલીમાં જઈ રહેલી બસમાં આ આગ લાગી છે। જાનીઓને લઈ જઈ રહેલી રાજસ્થાન આ લક્ઝરી બસ જઈ રહી હતી। મહુદા અને નડિયાદ ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। લક્ઝરી બસમાં આગથી અફરાતફરી મચી ગઈ। બસમાં સવાર તમામ લોકો સહી સલામત છે। લક્ઝરી બસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। આપ જોઈ રહ્યા છો લગ્ન પ્રસંગની આ લક્ઝરી બસ। નચિકેત જોડાઈ છે। નચિકેત, કઈ રીતે આગ લાગી, શું વિગતો? ચોક્કસથી જનક, જો વાત કરવા જઈએ તો હમણાં થોડા સમય પહેલા જે મહુદાના ચુલે ગામના પાટિયા પાસે જે આ આણંદના બેડવાથી રાજસ્થાનના કાંકરોલી જે જાનીયા ભરેલી જે લક્ઝરી ખાનગી જે ટ્રાવેલ્સની બસ હતી તે જઈ રહી હતી, અચાનક બસમાં આગ લાગવાની ઘટના બની હતી ને આગે વિકરાળ સ્વરૂપ ધરતા જે જાનૈયાઓ છે જાનૈયાઓમાં જે ટ્રાવેલ્સ ચોટ્યો હતો અને તાત્કાલિક જે બસને ડ્રાઈવરે ઉભી રાખી અને તાત્કાલિક જે તમામ જે મુસાફરો હતા બસમાં એ તમામને બહાર કાઢ્યા હતા, પરંતુ બસે જે રીતે આગનું જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેની જાણ થતા જ જે મહુદા અને નડિયાદની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જે જાનૈયાઓને છે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સ્થાનિકોએ પણ જાણ થતા સ્થાનિકો આસપાસના ખેતરોમાંથી અને જે ગામમાંથી પણ માણસો આવી ગયા હતા અને તાત્કાલિક જે જાનૈયાનો સામાન છે તે પણ બહાર કાઢવામાં મદદ કરી હતી, પરંતુ જે રીતે જે બસ જે આગ લાગી હતી તેને જોતા જે આસપાસના તમામ ફાયર બ્રિગેડને જાહેર કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડે આવી અને હાલ અત્યારે આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ જે રીતે જે જાનૈયાઓ નચિકેત, તો આગ કયા કારણસર લાગી છે જાણી શકાયું નથી, પણ તમામ લોકો સહી સલામત છે।